गीर सोमनाथ जिलाना कोडिनाना जत्रा खड़ी गाम मा बाड़की पर जाति दुष्कर्म बाद हत्याना मामला मा आरोपी ने धरपकड़ करवामा आवी छे। जो के आरोपी द्वारा अश्लील वीडियो मोबाइल मा निहाळी ने त्यार बाद बाड़की पर दुष्कर्म आचरी तेनी हत्या निपजावामा आवी हती। समग्र मामला ने लईने हवे ग्राम लोको मा आरोपी ने भारे सजा आपवामा आवे तेवी मांग पण करवामा आवी रही छे। आप जे आ दृश्य जोई रह्या छो, आ दृश्य छे गीर सोमनाथ जिलाना कोडिनाना जंत्राखड़ी गामना, ज्यां एक नराधमे बाळा साथे दुष्कर्म आचर्यु अने बाळानी हत्या करी नाखी अने त्यारबाद आ बाळाने अवावरू जग्यामां फेंकी पण दीधी। त्यारे आ हत्या बाद जिला पोलीसे तपासनो धमधमाट शुरू कर्यो अने गणतरीना कलाकोमां ज नराधमने झड़पी पाड्यो छे अने तपास पण शुरू करी छे। जो के तपासमां अश्लील वीडियो फरी एक वखत जघन्य अपराधनुं माध्यम बन्युं छे। कोडिनार तालुकाना जंत्राखड़ी गाममां 8 वर्षनी मासूम बाळकी पर जातीय दुष्कर्म आचरवामां आव्युं तेनी हत्या करी नाखवाना केसमां पोलीसे तपास शुरू करी। आ तपासमां सनसनीखेज विगतो सामे आवी छे। जातीय दुष्कर्म अने हत्या करता पूर्वे नराधम द्वारा मोबाइलमां अश्लील वीडियो निहाळीने 9 वर्षनी मासूम बाळकीने तेनी हवसनो शिकार बनावी अने अंते तेनी हत्या करी नाखी। समग्र मामलाने लईने नाना एवा जंत्राखड़ी गाममां हवसखोर आरोपी सामे रोष जोवा मळी रह्यो छे। हवसखोर आरोपीने सजा आपवामां आवे एवी मांग पण करवामां आवी रही छे। जो कि आरोपीने फांसीनी सजा आपवामां आवे अथवा तो तेमने महिलाओने सोंपी देवामां आवे एवी उग्र मांग करवामां आवी रही छे। साथोसाथ समग्र मामलाने लईने हवे गाम लोको पण आरोपी સામે આકરી કાર્યવાહી કરવા માંગ કરી રહ્યા છે। આક્રોશ તો ઘણો બધો હતો ને આજે રેલી પણ કાઢવામાં આવી હતી। તમામ ગામ લોકો એકજૂટ છે અને દરેકની એક જ ઈચ્છા છે કે ભાઈ આરોપીને કે તો અમને સોંપી દો અથવા તો સરકાર છે એ ઝડપથી કાયદાકીય કાર્યવાહી કરી અને આ ભાઈને ફાંસી અપાવી દે, અમારી એક જ માંગ છે। આ બની બહુ દુઃખદ ઘટના છે અમારા ગામ માટે અને ગામની દીકરી માટે બરોબર, અને અમારો આયકોશ એવો જ છે કે અમારે આરોપીમાં કડક ને કડક સજા થાય અને વહેલી તક સજા થાય એ માટે અમે આજ કોડીનાર પર ગયા હતા, નાથી કોડીનારથી રેલી રૂપે અમે અહીંયા બોડીને જંત્રાકડી સુધી પહોંચાડી। અમારી સાથે પોલીસ સ્ટાફ પણ હતો, મીડિયા પણ અમારી સાથે હતું અને અમે જે એને સમાધિ રૂપે સમાધિ દીધી છે ત્યાં સુધી અત્યાર સુધી અમારી સાથે પબ્લિક રહી છે અને ગામ અમારું અમારી સાથે છે। મહિલાઓની માંગણી એવી હતી કે કામને આરોપી સોંપી દો ને કાંઈને ફાંસીની સજા આપો। અમના લોકોને તો બસ એક જ જય છે, ગામ અમે ગામ છે બધી ભાવી ટેપ રહેવાવાળું ગામ છે, પણ અમારો જય એવો છે કે આરોપી એક જ અમારા માટે દુશ્મન છે, બધા લોકો દુશ્મન નથી હોતા, બધા તો અમે પરિવાર ટાઈપ રહીએ છીએ। સરકાર પાસે તમારી માંગ શું છે? અમારી પાક વેલામાં વેલી એને ફાંસીની સજા મળે એવી અમારી ઉગ્ર માંગ છે। નાનું એવું જંત્રાખડી ગામ માસૂમ બાળકી સાથે દુષ્કર્મ અને હત્યા બાદ હિબીકે ચડ્યું અને ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને પોલીસ અધ્યક્ષ સહિત પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારી અને કર્મચારીઓ પણ સતત સમગ્ર મામલાની તપાસ કરી રહ્યા છે। ગીર સોમનાથ આસિસ્ટન્ટ જિલ્લા પોલીસ વડા ઓમપ્રકાશ જાટ પાછલા 2 દિવસથી સમગ્ર મામલાની ઝીણવટભરી તપાસ કરી રહ્યા છે અને આ મામલાની ગંભીરતાને ધ્યાને લઈને મૃતક બાળકીના ડીએનએ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન સહિત ડિસ્કવરી પદ્ધતિથી પોસ્ટમોર્ટમ કરીને આધુનિક તબીબી વિજ્ઞાન ક્ષેત્રે જોડાયેલી સેવાઓનો ઉપયોગ કરી સમગ્ર મામલામાં કોઈપણ પ્રકારની આરોપીની ગતિવિધિ રજૂ કરવામાં ન ચૂકવાય તેને લઈને તપાસ કરવામાં આવી રહી છે। પોલીસ પણ આરોપી વિરુદ્ધ તાકીદે ચાર્જશીટ દાખલ કરવાની સાથે તુરંત મામલામાં કાર્યવાહી થાય તે દિશામાં કામ કરી રહી છે। ગઈકાલ કાલ લગભગ 12 વાગ્યાની આસપાસ એક બનાવ બન્યો હતો, જેમાં એક માઇનર દીકરી 9 વર્ષની હતી, એની એક લાશ મળી હતી અને અમને પોલીસને જો એની ઇન્ફોર્મેશન સરપંચથી મળી હતી કે એક લાશ અહીંયા પડેલી છે, ઓર પોલીસ ત્યાં તરત પહોંચીને આખો જે ક્રાઇમ સીન જોઈને ક્રાઇમ સીનને જે એને પ્રોટેક્ટ કરીને એ બધા પુરાવા એને ઇન્ક્વેસ્ટ પંચનામા એ બધા કરીને ઓર અમારે જે શકમંદ રીતે જે એક સામજી કરીને એક જંત્રાકણી ગામનો જ માણસને પકડ્યો હતો ઓર એ સામજીને પછી ફરીથી જે વધુ પુરાવાને આધારે ખબર પડી કે સામજી જ આરોપી હતો અને એના જે નિવેદન લેવાના આધારે એને જે પૂછપરછ કરતા જે આખો ગુનો પણ કબૂલી લીધો એ કઈ રીતે કરેલો છે ઓર આ આખા બનાવમાં
શું શું પુરાવા લેવાના છે, ડીએનએ ટેસ્ટ કરાવવાનો છે, પછી ક્રાઇમ સીનનો રિકન્સ્ટ્રક્શન કરાવવાનો છે, ડિસ્કવરી પંચનામા કરાવવાના છે, એ આખી ડિટેલમાં અમારી તપાસ જે છે આ એસપી સાહેબની અને મારી અને ડીઆઈજી સાહેબની જે સુપરવિઝનમાં એક એક વસ્તુ જે સાહેબ પોતે જોશે, સિનિયર અધિકારી પોતે જોવે છે, અને એમાં વહેલા મેં વહેલા ચાર્જશીટ થાય ઓર વહેલા મેં વહેલા એમાં ટ્રાયલ ચાલુ થઈને કન્વિક્શન થાય એની અમારી એવી અમારી પ્રયાસ રહેશે. બીજી તરફ જંત્રાખડી ગામનું દુષ્કર્મ અને હત્યાનો મામલો હવે સરકાર સુધી પણ પહોંચશે. જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમાએ પણ જંત્રાખડી ગામની મુલાકાત લીધી હતી અને બાળકીના પરિવારજનોને અને ગામ લોકો સાથે મુલાકાત કરી આશ્વાસન આપ્યું હતું કે આ પ્રકારે સુરતની ગ્રીષ્મા વેકરિયા કેસમાં કોર્ટે કાર્યવાહી કરી અને આરોપીને ફાંસીની સજા સુધી કરી. રાજ્યના ગૃહ વિભાગ ખૂબ જ સંવેદનશીલ છે, તેમજ જે પ્રકારે જંત્રાખડી ગામના બનાવમાં રાજ્યના ગૃહ વિભાગ પણ સતત ચિંતિત છે. આગામી દિવસોમાં ગૃહપ્રધાન સહિત રાજ્યના ઉચ્ચ અધિકારીઓ પર તાકીદે સમગ્ર મામલામાં ફાસ્ટ ટ્રેક કોર્ટની રચનાથી લઈને મામલાની દરરોજ સુનાવણી હાથ ધરી સૌથી ઓછા સમયમાં આરોપીને તેના જઘન્ય અપરાધની સજા આપવામાં આવશે તેવો ભરોસો તેમણે આપ્યો હતો. જે ઘટના બની છે જંત્રાખડી ગામમાં, કે આ વિસ્તારમાં ભૂતકાળમાં ક્યારેય આવી ઘટના નથી બની અને પોલીસ તંત્ર દ્વારા ઘટનાની જાણ થતાં જ આરોપીને પકડી પાડવામાં આવ્યો છે અને તમામ પુરાવાઓ પણ લઈ લીધા છે. આદરણીય ગૃહમંત્રી હર્ષ સંઘવીજી દ્વારા પણ સૂચના આપવામાં આવી છે કે વહેલી તકે એમનો કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચાલે અને દાખલારૂપ એમને સજા જે અહીંયાના લોકોની માગણી છે એવી સજા થાય એવા અમારા પ્રયત્ન રહેશે. અને સરકાર પણ ખાસ કરીને હમણાં સુરતનો બનાવ બન્યો તો ત્યારે પણ તમે જોયું હશે કે સરકારે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવી અમને ફાંસીની સજા અપાવી. બ્યુરો રિપોર્ટ, આરએન ન્યૂઝ.